અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ન્યુરોલોજીકલ કેરમાં ક્રાંતિ લાવી ગુજરાતનું પ્રથમ ફંક્શનલ ન્યુરોસાયન્સીસ યુનિટ શરૂ કર્યું છે. આ યુનિટ વિવિધ ન્યુરોલોજીકલ રોગ અને વિકૃતિઓ માટે અત્યંત આધુનિક ટ્રીટમેન્ટ પ્રદાન કરશે. અત્યાર સુધી દર્દીની આ પ્રકારની સારવાર માટે બહારથી ડોક્ટર આવતા હતા, પણ હવે હોસ્પિટલમાં જ ડોક્ટરની ટીમ અને જરૂરી સાધનો સાથે સુવિધા જોવા મળશે. અત્યારે મોટાભાગના લોકો પાર્કિન્સન્સની પીડાતા હોય છે, જેમાં વ્યક્તિના માથામાં નાના હોલ કરીને મગજના ચોક્કસ ભાગમાં ઇલેક્ટ્રોડ મૂકવામાં આવે છે અને પછી તેને વાયર દ્વારા છાતીમાં મૂકેલા જેવી ડિવાઇસ અથવા બેટરી જોડે કનેક્ટ કરવામાં આવે છે, જેથી ધ્રુજારી, ખેંચ, ડિપ્રેશન જેવી બીમારી ધરાવતા દર્દીની સર્જરી કરી શકાય છે. એનું પ્રોગ્રેશન, એનું વધવાની સ્પીડ, એના સિમ્ટમ અલગ અલગ હોઈ શકે છે. તો દર્દીને કયા પ્રકારના સિમ્ટમ છે, કયા પ્રકારનું પાર્કિન્સન છે, એ પ્રમાણે ડિસિઝન લેવામાં આવે છે કે કયા દર્દીને ઇન્ટ્રેસ્ટમેશન સર્જરી કરવાથી ફાયદો થશે. એના માટે સર્જરી પહેલાં પણ એઝ અ ટીમ વર્કઅપ કરવામાં આવે છે અને પેશન્ટ સિલેક્શન કરતા પહેલાં એમને ટેસ્ટિંગ પણ બધું ડિસ્કશન કરવામાં આવે છે. ઓટીટી પ્લેટફોર્મને લઈને જૈન મુનિ પદ્મ વિભૂષણ વિજય રત્ન સુરેશ્વરજી મહારાજે નિવેદન આપતા પ્રતિબંધ લાવવાની માંગ કરી. સુરતની મુલાકાતે આવેલા જૈન મુનિ વિજય રત્ન સુંદર સુરેશ્વરજીએ કહ્યું છે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ઓટીટી પ્લેટફોર્મ એ સમાજ માટે મોટું દૂષણ છે અને આ મામલે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે ફિલ્મો માટે સેન્સર બોર્ડની મંજૂરી લેવી પડે છે, તો વેબ સિરીઝ માટે કેમ મંજૂરી લેવી પડતી નથી? વેબ સિરીઝમાં પોર્ન જેવા દ્રશ્યો હોય છે તે કટ કરવા જોઈએ અને ઓટીટીનું દૂષણ હવે ઘર સુધી પહોંચ્યું છે. તેઓએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું છે કે દેશમાં તમામ લોકો મારી સાથે છે અને અમને આ બાબતે સફળતા મળશે. બિલકુલ નિમ્ન કક્ષાની પોર્ન વેબસાઇટને પણ શરમાવી દે એવી વેબ સિરીઝ ચાલુ થાય એ કોઈ હિસાબે ઉચિત નથી. ઘણીવાર એક પ્રશ્ન થાય છે, સેન્સર બોર્ડ પિક્ચરમાં સેન્સર કરે છે, વેબ સિરીઝને સેન્સર બોર્ડ કેમ નથી? જૈન મુનિ પદ્મ વિભૂષણ વિજય રત્ન સુંદર સુરેશ્વરજીએ સેક્સ એજ્યુકેશન પર પણ પ્રતિભાવ આપ્યો છે. કહ્યું છે કે સેક્સ એજ્યુકેશન ભણાવતા શિક્ષકોનો સ્ટાન્ડર્ડ નક્કી કરવો પડશે. વિદેશમાં એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે સેક્સ એજ્યુકેશન ભણાવતા શિક્ષકે જ વિદ્યાર્થીની સાથે સેક્સ કર્યો હોય છે. આ બાબતમાં પણ કેસ થયા છે, જેથી સેક્સ એજ્યુકેશન ભણાવતા શિક્ષકોનો સ્ટાન્ડર્ડ નક્કી કરશે. સેક્સ એજ્યુકેશન આપનારા ટીચર્સ, બહુ ગુજરાતી ભાષામાં કેવું હોય તો દૂધ લેવા બિલાડીને મોકલો તો દૂધ આપણા હાથમાં કેટલું આવે એ લાખ રૂપિયાનો પ્રશ્ન છે. સેક્સ આપનારા ટીચર્સ એમનું ક્વોલિફિકેશન નક્કી કરવામાં નહીં આવે. અને ભૂલી ચૂક્યા, શરૂ થયું સાધુ તરીકે, મેં લગ્ન પણ નથી કર્યા, મારા કોઈ દીકરા પણ નથી. સેક્સ આવે કે ના આવે મને કોઈ પ્રશ્ન નથી પડતો, પણ તમારા પરિવારની શીલ સદાચાર સંસ્કારની સુરક્ષા માટે આ એક વ્યવસ્થા ગોઠવી છે. આ મારું પોઈન્ટ.